દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ રેલવે સ્ટેશન પર યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી જામનગર દેવભૂમિ જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું અને વિવિધ સ્ટેશન પર કરવામાં આવનાર કાર્યોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. ભાણવડ નગરપાલિકાને આવેલ નવી એમ્બ્યુલન્સની રિબિન કાપીને મુહૂર્ત કર્યું હતું, જેમાં રેલવે સ્ટેશનમાં ખાત મુહૂર્ત કર્યો તેમાં લાલપુર સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઈ વધારો કરવામાં આવશે, તેમજ એક હાઈ લેવલનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ગોપ સ્ટેશન પર એક વધારાનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને એક દિવ્યાંગ યાત્રિકો માટે સુવિધામાં વધારો કરવામાં આવશે, તેમજ બાલવા સ્ટેશન પર દિવ્યાંગ યાત્રિકો માટે વધારાની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે રેલવે આપણા દેશને જોડતો મુખ્ય માધ્યમ છે. રેલવેની સુવિધાઓ જેમ જેમ વધે તેમ સમગ્ર દેશ સાથે આગળ વધવાની તકો પણ આપણી વધતી હોય છે. આ રેલવે સ્ટેશનની સુવિધામાં વધારો થયો તેમજ તાલુકાના આજુબાજુના ગામ તેમજ શહેરીજનોને મુસાફરી કરવામાં મુશ્કેલી નહીં પડે. હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને હૃદયપૂર્વકના વંદન કરી શ્રદ્ધાંજલિ આપી તેમનું આ બલિદાન એડે નહીં જાય. રેલવે સ્ટેશન પર તમામ કાર્યરત સિસ્ટમની મુલાકાત લઈ તેમની જાણકારી મેળવી હતી અને ભાણવડ નગરપાલિકામાં નવી એમ્બ્યુલન્સ ભેટમાં આપી તેમાં લોકોની સુખાકારીમાં વધારો થશે. તમા દેશોર સાથે પપ્પુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા.